ઇતિહાસને બદલનાર લોખંડી પુરુષ વિશે વક્તવ્ય રજૂ કરશે ધોરણ 12ના વિદ્યાર્થી પ્રદીપભાઈ. અહીં આવીને ભારત આઝાદ કરવામાં ઉત્તમ ફાળો આપનાર લોખંડ પુરુષ એવા સરદાર વલ્લભભાઈ પટેલ વિશે પોતાના મંતવ્ય રજૂ કરશે અને જેમને માર્ગદર્શન આપનાર છે દયારામ સર. ત્યાર પછી દેશભક્તિ ગીત ડાન્સ છે માં તુજે સલામ, તે પણ અહીં ઉપસ્થિત રહેશે. ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. આજે 15 ઓગસ્ટના દિવસે અગત્ય ઇન્ટરનેશનલ સ્કૂલ દ્વારા સૌ પ્રથમ વખત સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. અહીં ઉપસ્થિત વિદ્યાર્થીઓ, શિક્ષકગણ અને મહેમાનશ્રીઓને સ્વાતંત્ર્ય દિવસની હાર્દિક શુભકામના. આજે ભારતનું નામ વિશ્વમાં ગુંજી રહ્યું છે અને આવું જ ભારતનું ધડકતું હૃદય એટલે ગુજરાત, અને ગુજરાતમાં એમાં એટલે આપણું કાઠિયાવાડ. અને આવા ભારતના ધડકતા હૃદય એટલે ગુજરાતની ધરતી પર મા રહેવા એટલે કે નર્મદા નદીના કિનારે 182 મીટર ઊંચું એવું સ્ટેચ્યુ ઓફ યુનિટી ભારતના લોહ પુરુષનું છે. આવા લોહ પુરુષ એટલે બીજું કોઈ નહીં પણ આપણા જ હૃદયમાં વસી રહેલા સરદાર વલ્લભભાઈ પટેલ. સરદાર વલ્લભભાઈ પટેલનું બાળપણથી જ નિડર અને સાહસિક હતા. સરદાર વલ્લભભાઈ પટેલનો જન્મ 31 ઓક્ટોબર 1875ના રોજ થયો હતો, તેથી તેના પ્રસંગો વાગોળીએ ત્યારે જ ખ્યાલ આવે. તેને એક વખત બગલમાં ગુમડું થયું હોય છે ત્યારે તે પોતાના હાથે જ ધગધગતા સળિયા વડે તે ગુમડાને ફોડી દે છે, અને તેના છતાં પણ તેના મુખ પર કોઈ પ્રકારના હાવભાવમાં ફેર થતો નથી અને તે સહન કરી જાય છે. આવો જ બીજો પ્રસંગ કોર્ટમાં બને છે. જ્યારે તે કોર્ટમાં કેસ લડી રહ્યા હોય છે ત્યારે એક વ્યક્તિ આવી તેના ખિસ્સામાં એક ચિઠ્ઠી મૂકી જાય છે, અને જ્યારે તેમની દલીલ પૂર્ણ થાય છે ત્યારે તે ચિઠ્ઠી કાઢી અને વાંચે છે ત્યારે તેમાં તેની પત્નીના અવસાનના દુઃખદ સમાચાર હોય છે. આમ છતાં પણ તે ધીરજ રાખી અને કેસ પૂર્ણ કર્યા બાદ જ કોર્ટમાંથી બહાર નીકળે છે. આવા મહાન વ્યક્તિઓ જ લોહ પુરુષ કહેવાય છે. જ્યારે દેશ આઝાદ થયો ત્યારે ભારત દેશને એક સારા વડાપ્રધાનની જરૂર હતી. આ વખતે જ્યારે વડાપ્રધાનની પસંદગી માટે સરદાર વલ્લભભાઈ પટેલને બહુમતી મળે છે અને સરદાર વલ્લભભાઈ પટેલ પદ સ્વીકારવા માટે તૈયાર હોય છે ત્યારે જવાહરલાલ નહેરુ વડાપ્રધાન તરીકે વડાપ્રધાનની પસંદગી માટે પોતે પદ સ્વીકારવા માગતા હોય છે ત્યારે તે ગાંધીજી સમક્ષ ઈચ્છા રજૂ કરે છે. ત્યારે ગાંધીજી સરદાર વલ્લભભાઈ પટેલને પદ ન સ્વીકારવા માટે કહે છે ત્યારે સરદાર વલ્લભભાઈ પટેલ પોતે જ માગણી સ્વીકારી લે છે અને તરત જ પદ ન સ્વીકારવા માટે કહે છે. ત્યારે સરદાર વલ્લભભાઈ પટેલની આ સમર્પણની ભાવના ગાંધીજી પ્રત્યે જોઈને આપણું હૃદય દળી ઉઠે છે. આજે આપણે સ્વતંત્ર પર્વ પર બીજું કંઈ ન કરી શકીએ તો કંઈ નહીં, પણ આપણા ક્રાંતિકારીઓ અને આપણા માટે બલિદાન આપનાર આપણા જવાનો માટે જવાનોના વિચારો આપણા જીવનમાં લઈ જવાનો પ્રયત્ન કરી શકીએ તેવો સંકલ્પ લઈએ. જય હિન્દ, જય ભારત. જાણો છો કે આપણી આ ધરતી છે તેને માત્ર ધરતી કે ભૂમિ નહીં પરંતુ માતૃભૂમિ કહેવામાં આવે છે, અને આવી પાવન પવિત્ર માતૃભૂમિની રક્ષા માટે જે આપણા સપૂતો અમર થઈ ગયા તેને યાદ કરવા માટે તેના બલિદાનને અહીં ઉપસ્થિત કરશે ધોરણ 9 અને 10ના વિદ્યાર્થીઓ, જેમના ગીતના બોલ છે માં તુજે સલામ. તો આવો ભારતવાસીઓ, આ ડાન્સ દ્વારા આપણે ભારત માતાને સલામ કરીએ, જેના માર્ગદર્શક છે દિનેશ સર અને નિલેશ સર. અને પછી સ્પીચ છે જામ આનંદભાઈ.
मातरम वंदे वंदे मातरम वंदे वंदे मातरम वंदे 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 मातरम वंदे वंदे मातरम वंदे वंदे मातरम वंदे 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 मातरम वंदे वंदे मातरम वंदे वंदे मातरम वंदे वंदे पास कफन अपने सर पर हम